ગત શનિવારે જ જામનગરમાં આર્મીની ભરતી પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ દ્વારા અગ્નિપથ યોજનાનો આક્રમક વિરોધ કરવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દરમિયાન સૈન્યની ત્રણેય પાંખ દ્વારા અગ્નિપથ યોજના પરત લેવામાં નહીં આવે તેવી ઘોષણા કરવામાં આવતા વિરોધ કરનારાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું, જેને પગલે જામનગરમાં રેલવે સ્ટેશને આરપીએફ તથા જીઆરપી દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગર સહિત ગુજરાતમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં બંધનો પ્રભાવ જોવા મળ્યો હતો. જામનગર, રાજકોટ તથા ખંભાળિયામાં બ્રાન્ચો ધરાવતી નાણાકીય રોકાણ કરાવતી એક સંસ્થાએ ઠગાઈ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરમાં પણ રોકાણકારોના 70 લાખથી વધુની રકમ ચાઉં થઈ ગઈ હોવાનો આરોપ લાગ્યો છે. આજે આ મુદ્દે બ્રાન્ચમાં કલેક્શનનું કામ સંભાળતા મહિલા સહિત અમુક મહિલાઓ એસપી ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મારું નામ રીના કાનાણી છે, રાજકોટથી છું. અમારી સાથે જામનગરની અને ખંભાળિયાની અને રાજકોટની ઘણી બ્રાન્ચો સાથે છેતરપિંડીનો આરોપ થયેલો છે. સર્વસિદ્ધિ મ્યુચ્યુઅલ બેનિફિટ, જેમના માલિક દિનેશ રાઠોડ અને નીતા રાવલ છે, જેઓ કલેક્શનના પૈસા 3 વર્ષ સુધી રેગ્યુલર મેજોરિટી અમને લોકોને ચૂકવેલી છે. છેલ્લા વર્ષ દિવસથી પૈસા આપવાના ગલા તલા અને કોરોનાનું બાનું કાઢીને લેટ મેજોરિટી 2 મહિના 3 મહિના ચૂકવતા, તો બધા લોકોને એવું થયું કે નહીં કોરોનાના હિસાબે લેટ મેજોરિટી મળતી હશે. પણ છેલ્લા વર્ષ દિવસથી આ ચૂકવાનું પણ બંધ કરી દીધું, કોલ ઉપાડવાનું બી બંધ કરી દીધેલું છે અને ઉલટાનું ફોન કરી છે તો એ લોકો ધમકી આપે છે આપણને, તમે કહેશો એ રીતે પ્રોસેસ કરશો તો જ તમને પૈસા મળશે, નહીં તો તમારે ગમે તે પોલીસ ચોકીમાં જવું હોય કમ્પ્લેન કરી શકો છો. મારી મરીન બધી ખરીદેલી છે, 2-3 મરીન પોલીસ ચોકીમાં અમે કમ્પ્લેન બી નોટ કરાવેલી છે. ઉલટાના જે મરીન પોલીસ ચોકીવાળા છે અમને એવું કહે છે કે તમે લોકો કલેક્શન કરતા તો તમારે ચૂકવવું પડશે. એ લોકો અલગ અલગ બ્રાન્ચ કોઈ, એના માટે અમે લોકોએ ડીએસપી સરને અરજી કરેલી છે, જેમણે એ ડિવિઝનમાં અમને જવા માટેનું કીધેલું છે. ત્યાં એફઆઈઆર દર્જ કરવા માટેની નોટિસ કરી છે કે તમે એફઆઈઆર દર્જ કરી આવો ત્યાર પછીની હું લીગલી પ્રોસેસ કરાવડાવી. ટોટલી પૈસા બધા થઈને રાજકોટ બ્રાન્ચના 84 લાખ જેવા છે, ખંભાળિયા બ્રાન્ચ છે એમના સમથિંગ 60-80 લાખ જેવા છે, અને જામનગરની જે બીજી 2 બ્રાન્ચીસ છે એમના 70-80 લાખ જેવા ટોટલી થઈ છે બધા થઈને. અને લોકો સમથિંગ, મને બીજી બ્રાન્ચનો તો ખ્યાલ ન હોય, મારી બ્રાન્ચનો ખ્યાલ છે, ત્યાં હું કેલેસ કલેક્ટરનું કામ કરતી હતી એટલા માટે મારામાં 100-150 જેવા કસ્ટમર છે. મોસ્ટ ઓફ અલગ અલગ જગ્યાના, અમારે જામનગરમાં તો મયુર મેડિકલ રોડ ઉપર આપણે આવેલી છે, મયુર મેડિકલ રોડ છે ત્યાં કણે, મયુર મેડિકલની એક્ઝેક્ટ ઉપર છે, એસટી રોડ ઉપર. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઐતિહાસિક નાટક વીરાંજલીનું મંચન કરવામાં આવ્યું હતું. હાસ્યકાર કેળવણીકાર સાયરામ દવે લિખિત તથા જામનગરના ગૌરવ સમાન રંગકર્મી વિરલરાજ દિગ્દર્શિત વીરાંજલી નિહાળવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જામનગર પધાર્યા હતા. ગુજરાતના સૌથી મોટા મલ્ટીમીડિયા શોમાં 100 કલાકારોએ દેશના અનેક સપૂતોને મંચ પર સજીવન કર્યા હતા. હજારોની મેદનીએ આ કાર્યક્રમ નિહાળ સમગ્ર આયોજનને અભૂતપૂર્વ સફળતા સાંપડી હતી. પણ અંગ્રેજો કો મારને કે લિયે હમ કારતૂસ ભી ઉન્હી કે પૈસો સે ખરીદેંગે. ઇટ્સ ટાઈમ ટુ ડાઈ. ઇન તીનો કી લાશ કિસી કે ભી હાથ નહી લગની ચાહીએ, વરના ઇનકે મંદિર બનેંગે. શત્રુઓના 7મા કોઠામાં પહોંચ્યો હતો ત્યારે હું પણ એક ચૂકી ગયો. દેશની ધરતી ઉપર મોતના તાંડવ વચ્ચે 6 કલાક સુધી યુદ્ધને રોકવાની તાકાત મારામાં છે.